મોર્નિંગ બાળકો, કેમ છો? બધા મજામાં? ધોરણ 12 ની અંદર આજના આ વિડીયો લેક્ચરમાં આપણે એક નાનકડા એવા નવા મુદ્દા વિશે વાત કરવાની છે, જેનું નામ છે એમ્પિયર નો સર્કિટલ નિયમ અથવા એમ્પિયર નો બંધગાળા નિયમ. તો એક એવા પ્રકારની રચના જેની અંદર આપણે ચોક્કસ પ્રકારની પરિમિતિ ધરાવતો ભાગ લઈશું અને એ ભાગની અંદરથી પસાર થતા પ્રવાહનો સરવાળો કરશું. એ સરવાળાને આપણે એક અચળાંક સાથે ગુણાકાર કરશું અને એ જે જવાબ મળશે એ જવાબ એ બંધગાળા સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહ ખંડ આ બંનેના સરવાળો જેટલો થશે. એ નિયમનું નામ છે એમ્પિયરનો સર્કિટલ નિયમ, જે ચોક્કસ પરિમિતિ ધરાવતા બધા એટલે ચોક્કસ બાઉન્ડરી હદ ધરાવતા બધાની અંદર લાગુ પાડીશું. આવા કિસ્સાની અંદર આપણે કેવી રીતે એમ્પિયરનો નિયમ લાગુ પાડીશું? આની પહેલાં આપણે એવું કામ બાયર સાવર્ટના નિયમની અંદર કરેલું હતું કે જેમાં આપણે યાદચ્છિક આકારનો તાર લઈ અને એ તારની અંદર સૂક્ષ્મ પ્રવાહખંડ વિચાર્યા હતા. એ પ્રવાહખંડને કારણે ચોક્કસ બિંદુએ આવેલા ચોક્કસ અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શું, તો એ જ વસ્તુનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. પણ અહીંયા થોડીક રીત અલગ છે. અહીંયા કોઈ આખી સપાટી લેશું અને એ સપાટીને આપણે એક નાનકડો બંધગાળો વિચારશું અને એ બંધગાળા પરથી આપણે ચુંબકીય ક્ષેત્રનું કુલ અથવા તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર મેળવશું. એનું નામ છે એમ્પિયરનો સર્કિટલ નિયમ અથવા બંધગાળાનો નિયમ. એ એમ્પિયરના સર્કિટલ નિયમની અહીંયા આપણે આકૃતિ આપે છે. એક ચોક્કસ પ્રકારની હદવાળો એક પદાર્થ છે, સપાટી છે, કુલ સપાટી. એની અંદર આપણે નાનકડો એવો ભાગ વિચાર્યો છે જેને નામ આપ્યું છે ચોક્કસ પરિમિત સીમા અથવા ચોક્કસ એક બાઉન્ડ્રી વિચારી છે જેને નામ આપ્યું છે સી. તો એ સી બાઉન્ડ્રી જે છે એમાંથી કાંઈક વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ બધી પ્રવાહની ડાયરેક્શન આપી છે. અમુક પ્રવાહ સપાટીની બહારથી પસાર થાય છે, અમુક પ્રવાહ છે સપાટીમાંથી પસાર થાય છે. એવા કિસ્સામાં સપાટીમાંથી જે પસાર થતો પ્રવાહ છે, માત્ર સપાટીમાંથી પસાર થતો પ્રવાહ અને જે આપણે વિચારેલો છે બંધગાળો એટલે કે આ સીમા જે વિચારેલ છે એમાંથી પસાર થતો પ્રવાહ અને ન્યુ ઝીરો નો ગુણાકાર તમે કરો, તો આ બંને ગુણાકારનો જવાબ એ ચુંબકીય ક્ષેત્ર અને એ જે આપણે ખંડ વિચારશું ખંડના ગુણાકારના કુલ સરવાળો જેટલો થશે. એના માટે શું કરવું પડશે? તો કે સૌ પ્રથમ આ જે સીમા વિચારેલી છે એ સીમા પર આપણે સૂક્ષ્મ ખંડ વિચારશું. દાખલા તરીકે ડી એલ લંબાઈનો ખંડ વિચારીએ અને ત્યાં ચુંબકીય ક્ષેત્ર બી સદિશ જેટલું હોય અને બી ચુંબકીય ક્ષેત્ર ત્યાં સ્પર્શીય ઘટક આપણે વિચારીએ તો બી ઇન્ટુ ડી એટલે કે બી ટી ઇન્ટુ ડી એલ સદિશ જે આપણને ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહ ખંડના ગુણાકાર જેટલું મળ્યું કહેવાય. બી ટી ટી ફોર ટેન્જેન્શિયલ એટલે કે સ્પર્શકની દિશાનો ઘટક. ચુંબકીય ક્ષેત્ર જ છે પણ એક ચોક્કસ દિશાનો ઘટક છે. અથવા ત્યાં તમે ખાલી ચુંબકીય ક્ષેત્ર બી લખશો તો પણ ચાલશે, એટલે કે બી ડોટ ડી એલ. તો આ જે ખંડ મળશે પ્રવાહ ખંડ, કારણ કે આ એક ચોક્કસ ડાયરેક્શનમાં આપણે લીધું છે, જે ડાયરેક્શનમાં આપણે ગણતરી કરવા માંગીએ છીએ એ દિશા આપણે લક્ષ્ય છે. મેં અહીંયા ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર ગોઠવેલું છે એટલે કે સમગણી દિશામાં આપણે ખંડ વિચારશું અને એ ખંડ પાસે જે ચુંબકીય ક્ષેત્ર મળશે એ ચુંબકીય ક્ષેત્રનો ગુણાકાર કરશું. તો બીજો ખંડ એવો આખી સપાટી પર કુલ બધા ખંડ વિચારશું અને બધાનો ગુણાકાર આપણે ચુંબકીય ક્ષેત્ર સાથે કરશું. એ પરિણામે બધાનો સરવાળો કરીએ એ સરવાળો આપણને કન્ટિન્યુઅસ હોવાથી અને સૂક્ષ્મ ખંડ જે આપણે નાના નાના લેતા જઈએ એટલે આ સૂક્ષ્મ ખંડની સંખ્યા ઘણી બધી વર્ષ અનંત થઈ જશે, બહુ વધારે છે. બધી સંખ્યાના સૂક્ષ્મ પ્રવાહ ખંડો અને ચુંબકીય ક્ષેત્રનો આપણે ગુણાકાર કરીએ તો એ ગુણાકારની અંદર આપણને મળશે કુલ ચુંબકીય ક્ષેત્ર અને ખંડનો ગુણાકાર. ખંડ છે એ આપણે આની લંબાઈ જેટલું લીધેલું કહેવાય, પરિમિત સીમા જે લીધી છે બાઉન્ડ્રી એની લંબાઈ જેટલી આપણે અહીંયા પ્રવાહ ખંડની લંબાઈ લીધી કહેવાય. તો એના માટે આપણે એ સંકલન જે મળશે એ સરવાળો મળશે, સંકલનમાં પરિણામ છે અને એના જેવું ફોર્મ મળશે ઇન્ટિગ્રેશન.
I બરાબર થાય. First integration B સદિશ dot dl સદિશ is equal to mu 0 into I. આ બે સદિશ રાશિ છે, વચ્ચે ડોટ પ્રોડક્ટ છે એટલે કે અદિશ ગુણાકાર છે. જવાબ તમને અદિશ રાશિ મળે છે સામે સામે આપણને સદિશ રાશિ મળતી નથી એટલે કે mu 0 into I જેટલો ગુણાકાર મળશે. જ્યાં I છે એ માત્ર સપાટીમાંથી પસાર થતો કુલ પ્રવાહ છે. સપાટીની બહારથી પસાર થતો પ્રવાહ અહીંયા ધ્યાનમાં લીધો નથી, પણ I જે જમણી બાજુ આવે છે એ માત્ર સપાટી વડે ઘેરાય અથવા સપાટીમાંથી પસાર થતો કુલ પ્રવાહ છે. બહારનો પ્રવાહ ધ્યાનમાં લેવાનો નથી. પણ એક વસ્તુ ફિક્સ છે, અહીંયા જેટલા પણ પ્રવાહ છે એ બધા જ પ્રવાહ કાંઈક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. એટલે કે સૂત્રમાં ડાબી બાજુ જે ચુંબકીય ક્ષેત્ર B આવે છે એ B બધા જ પ્રવાહને કાઢે છે, જ્યારે જમણી બાજુ પ્રવાહ I જે આપણે લઈએ છીએ એ માત્ર બંધ ગાળામાં ઘેરાયેલ પ્રવાહ છે. એટલે કે આ વસ્તુ તમારે મગજમાં રાખવાની છે કે ડાબી બાજુ ચુંબકીય ક્ષેત્ર આપણને ખ્યાલ છે, પ્રવાહ હોય તો જ મળશે, પણ જમણી બાજુ જે I છે એ માત્ર બંધ ગાળામાંથી પસાર થતા એટલે કે એમ્પિરિયન લૂપમાંથી પસાર થતા પ્રવાહોનો સરવાળો છે. ડાબી બાજુ બધા પ્રવાહોને કારણે ચુંબકીય ક્ષેત્ર છે, એટલે અહીંયા તફાવત છે. બીજું, હવે જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી અંગૂઠાની સંકલનની દિશામાં પ્રવાહને અવગણવામાં આવે. અહીંયા જે બાજુ આપણે સંકલન એટલે સરવાળો કરીએ છીએ એ બાજુ આપણે આંગળીઓને અંબાળીએ સમગણી દિશામાં, તો અંદરની તરફ જો પ્રવાહ દાખલ થતો હોય છે આ લૂપમાં એટલે કે બંધ ગાળા એ પ્રવાહને આપણે ધન લેવા અને બહારની તરફ નીકળતો હોય એ પ્રવાહ આપણે ઋણ ગણવા, કારણ કે સરવાળો કરવાનો છે અને એ સદિશ સરવાળો, કારણ કે પ્રવાહની ડાયરેક્શન અલગ અલગ હશે. તો એ નિયમ તમારે અહીં લાગુ પાડવાનો છે, જમણા હાથના અંગૂઠાનો નિયમ કે જે બાજુ તમે સરવાળો કરો છો એ જમણા હાથના અંગૂઠાનો નિયમ વાપરી અને આગળ તમારે સરવાળા બાજુ પાડવાની છે. અંગૂઠો જે તરફ રહેશે એ તરફ ના પ્રવાહોને તમારે ધન ગણવાના છે અને એની વિરુદ્ધના પ્રવાહને ઋણ ગણવાના છે. અહીંયા બંધ ગાળો જે આપણે વિચારેલો સી જે છે બાઉન્ડ્રી છે સીમા છે એને સ્પેશિયલ નામ આપવામાં, એ લૂપ તો થાય છે બંધ ગાળો થાય, પણ એ લૂપને હવે આપણે એમ્પિરિયન લૂપ કહેવાનું છે. એમ્પિરિયન લૂપ અહીંયા આ સીમા વાળો ભાગ છે જેના પર આપણે સંકલન લીધું છે. એનાથી આગળ બી સદિશ આ ગાળાને સ્પર્શકની દિશામાં હોય છે. ચુંબકીય ક્ષેત્ર છે એ આ ગાળાને સ્પર્શીય દિશામાં પડશે, સ્પર્શકની દિશામાં પડશે અને કાંઈક ચુંબકીય ક્ષેત્ર હશે, મતલબ કે અશૂન્ય મૂલ્ય હશે, અચળ હશે પણ અશૂન્ય હશે. એટલે કે અહીંયા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શૂન્ય થતું નથી. બીજું, બી સદિશ આ ગાળાને લંબરૂપે હોય છે, સ્પર્શકની દિશામાં છે અને લંબરૂપે હશે. તેના બે ઘટકો આપણે લઈએ, સમાંતર ઘટક અને લંબ ઘટક. ત્યાર પછી ત્રીજું, બી સદિશ આમાં ઘણી વખત નાબૂદ કોણ થતું હોય છે, ચુંબકીય ક્ષેત્ર છે એનું મૂલ્ય અહીં કેન્સલ પણ થતું હોય. તો દાખલા તરીકે હવે આવો જ ગાળો આપણે કુલ લંબાઈ L માટે લઈએ. ધારો કે એમ્પિરિયન ગાળાની લંબાઈ આપણી પાસે કેપિટલ L છે, ચુંબકીય ક્ષેત્ર બી સદિશ છે અને એ સ્પર્શકની દિશામાં છે, તથા એમ્પિરિયન ગાળામાંથી એમ્પિરિયન લૂપમાંથી પ્રસાર થતો પ્રવાહ IE જેટલો છે, I into suffix માં E. તો આ સમીકરણ જે મેઇન સમીકરણ છે એમ્પિરિયન એમ્પિયરના સર્કિટલ નિયમનું, એ સમીકરણમાં જ્યાં E L સદિશ આવે છે અને આ સરવાળો છે, સરવાળો આપણને શું આપે કે ગાળાની કુલ લંબાઈ, એ લંબાઈ આપણે ધારી લીધી L, આખ્યાની જગ્યાએ B into L થઈ જશે. એટલે B L જમણી બાજુ μ0 નો અચળ છે, I ને બદલે શું થાય, I
ની લંબાઈને આપણે અનેક તરીકે લઈએ એટલે l બરાબર તમે 2 પાઈ r i લખી શકો તો એનું ફોર્મ મળે b into 2 પાઈ r is equal to mu 0 to i જનરલ ફોર્મ છે કે પાછો i ને બદલે i e ને બદલે i લખીને આવ્યું છે તો આના પરથી આપણે ચુંબકીય ક્ષેત્ર b નું સમીકરણ મેળવી શકીએ અને ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય છે એ પણ ગણી શકીએ જે આપણે દાખલાઓમાં ગણવાનું છે તો b બરાબર mu 0 i અનંત લંબાઈના તાર માટે લઈ શકો એક સીધો સુલેખ તાર આપેલો છે અનંત લંબાઈનો અને એવા તારમાંથી i જેટલો પ્રવાહ પસાર થાય છે તો એનાથી r અંતરે એના કેન્દ્રથી તો જે તારની જે અક્ષ છે એ અક્ષના અક્ષને ધ્યાનમાં રાખી અથવા અક્ષને ઉદ્ગમ બિંદુ તરીકે લઈ અને r અંતર વાળો તમે આખી ત્રિજ્યા વાળો એક વર્તુળ વિચારો તારની આજુબાજુ તો એ વર્તુળ ઉપર લગભગ ચુંબકીય ક્ષેત્ર b mu 0 i upon 2 pi r છે તો b એના પરથી ચાર બધા વેગ આપેલા છે કે તારને અક્ષ તરીકે લઈ r જે છે વિદ્યુત પ્રવાહ ધારે એને અક્ષ તરીકે ગણી અને r ત્રિજ્યા તમે વર્તુળ વિચારો તો r ત્રિજ્યાના વર્તુળના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે એટલે કે ચુંબકીય ક્ષેત્ર છે નળાકારીય સમમિતિ ધરાવે છે નળાકારની જે તો સમગ્ર નળાકાર પર સમાન રીતે જોવા મળશે આ ત્રિજ્યાનું તમારે વર્તુળ વિચારવાનું છે અને તારને સમકેન્દ્રીય લઈ એવા લગભગ બધા વર્તુળો તમને સમકેન્દ્રીય મળશે થોડીક ત્રિજ્યા વધારશો ત્યાં પણ ચુંબકીય ક્ષેત્ર એટલે ત્રિજ્યામાં બધા બિંદુએ સમાન મળશે એવી રીતે અલગ અલગ તમને વર્તુળો મળશે બીજો કેસ ની અંદર આપે છે બીજો કિસ્સો વર્તુળના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર દરેક બિંદુએ જાઓ તો ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં હશે કારણ કે પ્રવાહ દાખલા તરીકે કાંતો ઉપર હશે કાંતો નીચે નીચેની દિશામાં પસાર થતો હશે એવા કિસ્સામાં તમને ચુંબકીય ક્ષેત્રની દિશા અંગૂઠો છે એટલે પ્રવાહની દિશામાં રાખશો તો આંગળીઓ જે બાજુ વળશે એ બાજુ આપણને ચુંબકીય ક્ષેત્રની દિશા મળશે તો આંગળીઓ આપણને વર્તુળ પર જ વળતી દેખાશે એવા કિસ્સામાં વર્તુળના દરેક બિંદુએ સ્પર્શકની દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળશે આ બીજો કેસ આપણે જે બોલ્યો કે વર્તુળના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં ત્રીજું ક્ષેત્ર જે હંમેશા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહ કેવું છે સમપ્રમાણમાં આઈ વધશે ચુંબકીય ક્ષેત્ર વધશે દરેક બિંદુએ પણ સામે અંતરના કેસ પ્રમાણમાં છે અંતર ક્યાંથી તો કે જ્યાં વિદ્યુત પ્રવાહનો ઉદ્ગમ છે એ ઉદ્ગમથી લઈને અંતરના કેસ આલી ટુ કાળા છે એન્ડ જન્મ
આપણે આર કહી દીધી તો એ પાય આર સ્ક્વેર જેટલા ક્ષેત્રફળમાં કેટલું હશે
બીજા કેસમાં મુદ્દો પ્રવાહ લૂપમાંથી પાસ થતો નથી કારણ કે તાર નીચે થઈ ગયા છે એના કરતાં આપણે અંદરની વાત કરીએ છીએ એટલે કાઈ ઓછો મળશે તો b into 2 pi r is equal to mu 0 કૌંસમાં i ની બદલે i r સ્ક્વેર upon s આપણે શોધવું છે b તો b ને સૂત્ર કરતાં બનાવો આને છેદમાં લઈ જાવ એટલે mu 0 by r સ્ક્વેર upon 2 pi r આ સોરી આ